વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળના સમાચાર પર નજર કરીએ. અમદાવાદના વસ્ત્રાપુરમાં આદિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવનું લોકાર્પણ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ આ મહોત્સવમાં આદિજાતિ વિકાસ મંત્રી જસવંત ભાભોર પણ હાજર રહ્યા હતા. અલગ અલગ રાજ્યોમાંથી આદિવાસી લોકો આવી પોતાના હસ્તે બનાવેલી ચીજવસ્તુ વેચી પોતાની વસ્તુ લોકો સામે મૂકી હતી. રાજ્ય સરકાર દ્વારા એક પછી એક નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, જેથી કરી ગરીબ લોકોને તેનો લાભ મળી શકે. ગરીબ લોકોની સહાય માટે એક પછી એક નવા નવા કાર્યો પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ હાટમાં આદિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિ મહોત્સવમાં લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં આદિજાતિ વિકાસ મંત્રી જસવંત ભાભોર, અમદાવાદ મેયર બીજલ પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી એમ તમામ મહાનુભાવો હાજર રહ્યા હતા. આદિ મહોત્સવનું મેનુ દ્રશ્ય એ છે કે અલગ અલગ રાજ્યમાં વસેલા આદિવાસી લોકોના આ મહોત્સવમાં ભાગ લઈ પોતાના હસ્તે બનાવેલી ચીજવસ્તુ વેચી પોતાનું ગુજરાન ચલાવી શકે, એક રોજગાર કરવાનું માધ્યમ મળી શકે, આ સાથે સાથે પોતાની કળા લોકો સમક્ષ લાવી શકે તે માટેનું આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશથી લોકો આવીને ભાગ લઈ પોતાની ચીજવસ્તુઓને પ્રજા સમક્ષ મૂકી હતી. આદિવાસીના દીકરા દીકરી ડોક્ટરો બને, એન્જિનિયરો બને એ માટેની પણ યોજનાઓ આપણે શરૂ કરી દીધી છે. આદિવાસી સમાજને આ અધિકાર હક એ પ્રાપ્ત થાય તેસા એકનો અમલ એ પહેલી વખત શરૂ થયો છે. અને સાથે સાથે વનની જાળવણી, વન સંપદા, વન પ્રાણીઓ એ આ દિવસ સુધી પર્યાવરણની જાણીવાની આ આદિવાસી સમાજે કરી છે. ત્યારે આ આદિવાસી સમાજ આ વનના માલિક ખરા અર્થમાં બની રહે એ માટે સરકાર કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં પણ વિવિધ કલ્યાણકારી યોજનાઓ બનાવી અને ગુજરાતનો આદિવાસી સમાજ હવે એ બીજા સમાજ કરતાં પણ આગળ નીકળી અને એવા ભવિષ્યની પેઢી એ ભારતના વિકાસમાં સક્રિયતાપૂર્વક ભાગ લેતો થાય એ દિશામાં આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. સૌનો સાથ, સૌનો વિકાસ એ મંત્રને ફળીભૂત કરીને સબ સમાજ કો લઈએ સાથ મે. ન જ્ઞાતિ, ન જાતિ, ન ધર્મ, ન ભાષા, ન પ્રાંત, સૌ ભારતીયો એક થઈને આ ભારત માતાને જગતગુરુ બનાવીએ. કેમેરામેન નિખિલ ગેલોસ સાથે પ્રેમ ચૌબે, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.